નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ છત્રી મફતમાં આપવા માટેની જાહેરાત કરવામાં આવેલ છે તો તે અંગેનો લાભ કોને કોને લાભ મળશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે જોઈશું તે પહેલાં જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક તો તેના માટે આપણે સૌપ્રથમ આ યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતા જોઈશું તો પાત્ર મુદ્દો કે આ યોજના રાજ્યના ફળ શાકભાજી ફૂલ પાકો તથા નાસવંતોનું હાટ બજારમાં વેચાણ કરતા કે લારી વાળા ફેરિયાઓને લાભ આપવાનો રહેશે એટલે કે ફળ ફૂલ અને શાકભાજી તથા નાસવંત જે કૃષિ પેદાશોનું વેચાણ રોડ સાઈડમાં કરતા હોય છે તેઓ અથવા હાટ બજારમાં વેચાણ કરતા હોય છે કે પછી લારીવાળા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે મેજર ડિસ્ટ્રિક્ટ રોડ પરના રોડ સાઈડ વિતરકો કે વેચાણકર્તાઓને પ્રાધાન્ય આપવાનું રહેશે ત્યારબાદ આગળ જણાવેલ છે કે આ યોજનામાં કુટુંબ દીઠ એટલે કે એક રેશન કાર્ડ દીઠ એક છત્રી

આઈ ખેડૂત પોર્ટલ પર જઈ શકો છો તો આ આઈખેડનું હોમ પેજ ખુલી ગયા બાદ જમણી બાજુએ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વિવિધ યોજનાઓમાં અરજી તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ બીજું પેજ ઓપન થઈ જશે જેમાં આપણને વિવિધ વિભાગ દીઠ યોજનાઓ જોવા મળશે તો છત્રી માટે અરજી કરવા માટે ક્રમ નંબર ચાર ઉપર આવેલ બાગાયતી યોજનાઓ જેમાં જણાવેલ છે કુલ એકસો બાવીસ ખટકો છે તે પૈકીની છ ઘટકો માટેની અરજી હાલ ચાલુ છે તો તેમાં અરજી કરવા માટે વિગતો માટે અહીં ક્લિક કરો પર આપણે ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે સૌપ્રથમ વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરી લઈએ છીએ જે ક્લિક કરતા પેજ લોડ થશે અને બાગાયત વિભાગની જે કંઈ યોજનાઓ છે તે જોવા મળશે અને જે કંઈ યોજનાઓમાં ફોર્મ ભરવાનું ચાલુ હશે તેના કોલમ નંબર માં અરજી કરવાનું

ફળ શાકભાજી ફૂલપાક તથા નાશવંત કૃષિ પેદાશોનો રોડ સાઈડ વેચાણ કરતા હાટ બજારમાં વેચાણ કરતા કે લારીવાળા ફેરિયાઓને વિના મૂલ્યે છત્રી મળવા પાત્ર રહેશે અને આ યોજનામાં કુટુંબ દીઠ એટલે કે રેશન કાર્ડ દીઠ એક છત્રી પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવા પાત્ર રહેશે તો તેની સામે કોલમ નંબર 6 માં અહીંયા જણાવેલ છે કે અરજી કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અને આ છત્રી માટેની અરજી કરવાની તારીખ છે જે બાર સાત બે હજાર વીસ ના રોજ શરૂ થયેલ છે અને પંદર આઠ બે હજાર વીસ સુધી ચાલુ રહેશે તો જે કોઈ મિત્રો લાભ લેવા માંગતા હોય તેઓએ પંદર આઠ બે હજાર વીસ અથવા તે પહેલા આ ફોર્મ ભરી લેવાનું રહેશે તો ચાલો આપણે સૌપ્રથમ અરજી કરો પર ક્લિક કરીએ છીએ ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે તો તેમાં લખાઈને આવે છે કે તમે પસંદ કરેલ જૂથ તો આપણે બાગાયતી યોજનાઓ પસંદ કરેલ છે અને તેમાં તમે પસંદ કરેલ મુખ્ય ઘટક જેમાં ફળ અને શાકભાજીનો બગડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી એ યોજના માટે આપણે પસંદ કરેલ છે માટે તેનું નામ પણ જોવા મળી રહ્યું છે અને આ ખેડૂત સર્વરની તારીખ અને સમય આપણને અહીં જોવા મળી રહ્યો છે તો તેની નીચે છે કે તમે વ્યક્તિગત લાભાર્થી કે સંસ્થાગત લાભાર્થી છો તો જેમાં અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણને લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી અને આગળ વધવા ક્લિક કરો પણ આપણે ક્લિક કરવાનું રહેશે તો સૌપ્રથમ હું સિલેક્ટ કરી લઉં છું આપણે વ્યક્તિગત લાભાર્થી માટે અરજી કરીએ છીએ તો વ્યક્તિગત લાભાર્થી પસંદ કરી અને આગળ વધવા ક્લિક કરો પર ક્લિક કરીશ ત્યારબાદ બીજો આગળ લોડ થયા બાદ વિકલ્પ આવશે કે તમે રજીસ્ટર્ડ અરજદાર છો

ક્લિક કરો એટલે કે આપે અગાઉ અરજી કરેલું હોય અને તેમાં સુધારા વધારા કરવા માંગતા હોય તો બીજા ટેબમાં ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી ત્રીજો ટેબ છે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો જો આપને કોઈ સુધારા વધારા કરવાની જરૂરિયાત ન હોય અને આપ અરજી કન્ફર્મ કરવા માંગતા હોય તો આ ટેબમાં ક્લિક કરીને આપની અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જે લાભાર્થી મિત્રો અરજી કન્ફર્મ કરશે તેઓની જ અરજી માન્ય ગણાશે અન્યથા કન્ફર્મ નહીં થયેલી અરજીઓ માન્ય ગણાશે નહીં ત્યાર પછી ચાર નંબરની ટેબ છે અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો એટલે અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ લેવા માટે ચાર નંબરની ટેબમાં ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી પાંચ નંબરની ટેબ છે કે અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો એટલે કે આપ જે પ્રિન્ટ આઉટ લો છો તેમાં સહી કરી અને તેને સ્કેન કરી અપલોડ કરવા માટે આ ક્લિક કરી અને અપલોડ કરી શકાય છે અને છેલ્લો ટેબ છે કે અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા કરવા ક્લિક કરો આપ અન્ય ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ અપલોડ અપલોડ માટે આ પર આવી અને કરી શકો છો તો હવે આપણે નવી અરજી કરવા ક્લિક કરો પર ક્લિક કરીએ છીએ તો આ ટેબમાં આપણે અરજદારની જુદી જુદી વિગતો જણાવવાની રહેશે જેમાં અરજદારનું નામ પિતાનું નામ અટક ત્યારબાદ છે જિલ્લો તાલુકોને ગામ ડ્રોપડાઉન લિસ્ટમાંથી પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારનું સરનામું જે ત્રણ ટેબમાં લખી શકાશે ત્યાર પછી તેઓનો પિનકોડ તેઓનો લિંગ જાતિ અને જો ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું જો અરજદાર દિવ્યાંગ હોય તો હા કે ના સિલેક્ટ કરી લેવાનું રહેશે અરજદારનો મોબાઈલ નંબર આ ટેપમાં અહીંયા નાખવાનો રહેશે ત્યારબાદ અહીં આધાર નંબર ટાઈપ કરવાનો રહેશે અને આધાર નંબર નાખવો ફરજિયાત છે જો આધાર નંબર ન હોય તો એનરોલમેન્ટ નંબર એટલે કે ઈઆઈડી આપણે એનરોલમેન્ટ કરાયું છે તે અંગેનો ઈ નંબર દાખલ કરવાનો રહેશે ત્યાર પછી અહીંયા આધાર નંબરની સંમતિ આપવા માટે માર્ક કરી લેવાનું છે માર્ક કર્યા બાદ અન્ય ડોક્યુમેન્ટમાં અહીંયાથી આપ જે બેંક પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ ઇલેક્શન કાર્ડ કિશન ક્રેડિટ કાર્ડ નરેગા જોબ કાર્ડ કે અન્ય ગુજરાત સરકારનો ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી શકો છો અને તેનો નંબર દાખલ કરવાનો રહેશે ત્યાર પછી આગળ આવશે કે ફેરીનો પ્રકાર તો આપ આમાંથી કયા પ્રકારની ફેરી કરો છો ફળ શાકભાજી ફૂલ કે અન્ય નાસવંત કૃષિ પેદાશો જે તે આપને લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી છે કે પેદાશનું વેચાણ કરે છે તે જિલ્લો તો આપ કયા જિલ્લામાં વેચાણ કરો છો તે જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરી લેવાનું છે અને તે પસંદ કર્યા બાદ અહીંયા નીચે આપનો રેશન કાર્ડ નંબર નાખી અને સર્ચ એટલે કે શોધો પર ક્લિક કરવાનું છે જેમાંથી આપના જે સભ્યો તેમાંથી જે વ્યક્તિના નામથી આપ અરજી કરતા હોય તેની સામે માર્ક કરી લેવાનું રહેશે અને આ બધી વિગતો દાખલ કર્યા બાદ અહીંયા જે કેપ્ચા કોડ બતાવે છે તે આ બોક્સમાં ટાઈપ કરી લેવાનું છે અને અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે તો આ પ્રમાણે સંપૂર્ણ પ્રોસેસ કરશો એટલે આપની અરજી સેવ થઈ જશે તો ચાલો હું સૌપ્રથમ આ તમામ વિગતો ભરી લઉં છું ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો અરજીની તમામ વિગતો ભર્યા બાદ આપણે અરજી સેવ કરો પર ક્લિક કરીએ છીએ તો અહીંયા આપ જોઈ શકો છો કે મેસેજ બતાવી રહ્યો છે કે તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગયેલ છે જેનો અરજી નંબર પણ આપણને અહીં જોવા મળશે જે સિક્યુરિટી રીઝન માટે મેં થોડો બ્લર કરેલ છે તો આ પ્રમાણે એકદમ સરળતાથી મોબાઈલ દ્વારા પણ આપ અરજી કરી શકો છો અને ત્યારબાદ નજીકની કોઈ ઝેરોક્ષ કે અન્ય દુકાને જઈ અને તે અરજીની પ્રિન્ટ આઉટ મેળવી શકો છો અથવા તો આપની પાસે પ્રિન્ટર હોય તો આપની ઘરેથી પણ અરજી પ્રિન્ટ કરી અને કમ્પ્લેટ સબમિટ કરી શકો છો ત્યારબાદ અરજી કમ્પ્લીટ હોય તો અરજી કન્ફર્મ કરો કરવાની રહેશે અને કન્ફર્મ કર્યા બાદ આપને અરજી પ્રિન્ટ આઉટ મેળવી લેવાની રહેશે જે પ્રિન્ટ પ્રિન્ટઆઉટ મેળવશો તેમાં આપને આ અરજી ક્યાં જમા કરાવવાની છે ડોક્યુમેન્ટ સાથે તેની સરનામું પણ લખેલું હશે તો ત્યાં આપને આપની અરજી જમા કરાવવાની રહેશે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા રહો જય હિન્દ વંદે માતરમ